Good morning, Golubi. Yesterday we discussed about photoelectric transducer. Now we can discuss about acoustic transducer. That means various kind of microphone. Microphone is we can well wherever known. Microphone is a acoustic transducer. The start kariye agar. Microphone is an acoustic transducer which converts a sound wave. That means acoustic energy into a varying electric current, that is electrical energy, that can be further amplified and transmitted to distinct place by telephone line or radio. तो आपने कवर जगह अपने एक सिग्नल सपोज के कोई अपने बोलिए जी acoustic सिग्नल जी मतलब तो जो पण साउंड वेव छे ने अपने acoustic सिग्नल कहिए जी acoustic एनर्जी कहिए जी मतलब तो ये acoustic ट्रांसड्यूसर बधाज माइक्रोफोन कोई पण माइक्रोफोन लई शकीए छे तो बधा माइक्रोफोन छे acoustic ट्रांसड्यूसर ज छे तो तमे कंईक बोलो छो तो ये अवाज ने रेकॉर्ड करशे ए रेकॉर्ड करेलो अवाज छे अथवा तो एमां ज्यारे अवाज जाशे त्यारे ए सिग्नल तमारो साउंड वेव माथी इलेक्ट्रिकल एनर्जी मां कन्वर्ट थशे अने ए इलेक्ट्रिकल एनर्जी छे ए एम्प्लिफाइड थशे अने डिस्टिंक्ट प्लेस एटले के कोई दूरना स्थान सुधी रहेलू जग्याए એ તમારો અવાજનું સિગ્નલ છે ને ટ્રાન્સમિટ કરશે બાય ટેલિફોન લાઇન ઓર રેડિયો તો ટેલિફોન લાઇન પણ હોઈ શકે છે કે રેડિયો પણ હોઈ શકે છે તો આ જ રીતે કોઈ પણ આપણે ફોન કરતા હોઈએ છીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સિગ્નલ જાય છે તો એ બાય યુઝિંગ માઇક્રોફોન તમે સિગ્નલમાં કંઈક બોલો છો ત્યારે એ સાઉન્ડ વેવનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થશે અને એ જ રીતે સામે અગેન રિટર્ન ઇલેક્ટ્રિકલ સિગ્નલનું અગેન સાઉન્ડ વેવમાં કન્વર્જેશન થશે તો જોઈએ આગળ એટ ધ રિસીવિંગ એન્ડ ધ ઇલેક્ટ્રિકલ કરંટ આર કન્વર્ટેડ ઇન ટુ સાઉન્ડ વેવ બાય લાઉડ સ્પીકર ઓર હેડફોન તો સામેના છેડે પણ એટલે કે રિસીવિંગ એન્ડ ઉપર જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ પહોંચે છે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ડાયરેક્ટ સાંભળી નથી શકવાના તો એને અગેન સાઉન્ડ વેવમાં કન્વર્ટ કરવું પડે છે તો એ સાઉન્ડ વેવમાં કન્વર્ટ કરવા માટે આપણે જનરલી લાઉડ સ્પીકર યુઝ કરીએ છીએ અથવા તો હેડફોનનો યુઝ કરીએ છીએ હેન્સ અ માઇક્રોફોન પ્લેસ ઇન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બ્રોડકાસ્ટિંગ એન્ડ રેકોર્ડિંગ તો આપણે કંઈ પણ વસ્તુનું બ્રોડકાસ્ટિંગ કરતા હોઈએ સપોઝ કે કોઈ મેસેજ કંઈ વિડીયો કોલ હશે બરાબર અથવા તો કોઈ ઓડિયો બ્રોડકાસ્ટ કરતા હોઈએ છીએ તો બ્રોડકાસ્ટ કરવામાં ઉપયોગી છે અત્યારે વિડીયો કોન્ફરન્સિંગનું જમાનો આવી ગયો છે તો એમાં પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે માઇક્રોફોનનો ધેન રેકોર્ડિંગ તો રેકોર્ડિંગ માટે પણ ઘણું બધું યુઝ થાય છે તો કોઈ પણ એન્કર અથવા તો ન્યૂઝ એન્કર જોશો તો તમે જોશો કે એને કોલર પાસે બ્લેક કલરનું માઇક્રોફોન રાખેલું હશે ખરે તો એ એક પ્રકારનું માઇક્રોફોન જ છે તો ત્યાંથી તે બ્રોડકાસ્ટિંગ કરતા હોય છે અને આપણે ઘરે બેઠા ટીવીમાં આપણે જોઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ તો એ બીકોઝ ઓફ માઇક્રોફોન તો આ રીતે માઇક્રોફોનનો યુઝ છે બહુ જ વધારે છે બ્રોડ યુઝ અત્યારે થવા માંડ્યો છે તો માઇક્રોફોનના પણ ઘણા બધા ટાઈપ છે ખરું તેમાંનો ફર્સ્ટ ટાઈપ છે કાર્બન માઇક્રોફોન સેકન્ડ વન રિબન માઇક્રોફોન થર્ડ વન મૂવિંગ કોઇલ માઇક્રોફોન ફોર્થ વન ક્રિસ્ટલ માઇક્રોફોન એન્ડ ફિફ્થ વન સિરામિક માઇક્રોફોન તો આ પાંચ અલગ અલગ ટાઈપના માઇક્રોફોન છે એમાં વન બાય વન આપણે બધા જોવાના છીએ તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે પહેલો જ માઇક્રોફોનથી કાર્બન માઇક્રોફોન તો બધાની ડિઝાઇન કંઈક ને કંઈક એકબીજાથી અલગ છે બધાનું કામ એક જ છે બરાબર ખાસ ધ્યાન રાખજો કે પાંચ માઇક્રોફોન અલગ અલગ આપેલા છે બધાનું કામ એક જ છે કે ઇનપુટમાં સાઉન્ડ વેવ હશે એટલે કે અકોસ્ટિક વેવ હશે અને આઉટપુટમાં એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્જેશન કરશે બરાબર તો ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ છે તો એનું જે મેથડ છે પ્રિન્સિપલ છે એ કંઈક અલગ અલગ હશે બધાનું તો એમાંનું ફર્સ્ટ જોઈએ કાર્બન માઇક્રોફોન બરાબર તો નામ ઉપરથી ખબર પડી જાય કે આપણે એમાં કાર્બનનો યુઝ કરેલો હશે તો જોઈએ આગળ કાર્બન વેન ઇન સોલિડ સ્ટેટ ઇઝ ફેરલી ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી બરાબર તો કાર્બન છે જ્યારે સોલિડ સ્ટેટમાં હશે ત્યારે એ ગુડ કન્ડક્ટર છે બરાબર સારો કન્ડક્ટર તરીકે બિહેવ કરશે ઇલેક્ટ્રિસિટી માટે બટ વેન પેક્ડ ઇન ફોર્મ ઓફ પાવડર ઓર ફાઇન ગ્રેન્યુલ્સ It offers appreciable resistance which depends upon the closeness of the granules. તો જ્યારે એ
કાર્બનેટ એ ફાઇન પાવડરમાં અથવા તો ફાઇન ગ્રેન્યુલ્સ એટલે કે દાણાદાર એટલે કે બહુ જ નાના દાણામાં કન્વર્ટ કરી દઈએ, મોટા ગટા હશે કાર્બનના બરાબર, તો અથવા તો મોટો ભાગ હશે જો એને નાના પાવડર સ્વરૂપે અથવા તો નાના દાણામાં કન્વર્ટ કરી દઈએ તો એનો જે રેઝિસ્ટન્સ છે એ એપ્રેશિયેબલ જોઈએ જે પ્રમાણે ચેન્જ કરી શકીએ છીએ. એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? વિચ ડિપેન્ડ્સ અપોન ક્લોઝનેસ ઓફ ધી ગ્રેન્યુલ્સ. બરાબર, તો જે ગ્રેન્યુલ્સ છે દાણા જે બરાબર, તો એ દાણાના ક્લોઝનેસ ઉપર એ ડિપેન્ડ કરે છે. ક્લોઝનેસ ઓફ ધી ગ્રેન્યુલ્સ ખાસ યાદ રાખજો. ક્લોઝનેસ ઓફ ધી ગ્રેન્યુલ્સ. ઇફ પ્રેશર ઇઝ આગળ જોઈએ, ઇફ પ્રેશર ઇઝ ઇન્ક્રીઝ ઓર લૂઝલી પેક્ડ કાર્બન ગ્રેન્યુલ્સ ધેન ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધી કોન્ટેક્ટ એરિયા ઓફ ધ ગ્રેન્યુલ્સ ધ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ. તો હવે સપોઝ કે ગ્રેન્યુલ્સ ઉપર પ્રેશર ઇન્ક્રીઝ કરવામાં આવે છે, બરાબર, કોઈ એવું મીડિયમ છે બરાબર, તો એ મીડિયમ તો પ્રેશર આપણે બોલીએ છીએ, સાઉન્ડ એવું છે એક પ્રકારનું પ્રેશર જ ક્રિએટ કરે છે બરાબર, આપને ખબર છે. તો એના માટે પણ એના માટે વાત કરેલી છે કે પ્રેશર ઇઝ ઇન્ક્રીઝ ઓન ધ લૂઝલી પેક્ડ કાર્બન ગ્રેન્યુઅલ્સ ધેન ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ કોન્ટેક્ટ એરિયા ઓફ ધ ગ્રેન્યુઅલ્સ ધ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ. તો પ્રેશર જ્યારે એ લૂઝલી કાર્બન ગ્રેન્યુઅલ્સ હશે, છૂટા છૂટા કાર્બનના ગ્રેન્યુઅલ્સ હશે, દાણા અલગ અલગ છૂટા છૂટા હશે, જ્યારે એના ઉપર પ્રેશર ઇન્ક્રીઝ કરાવશો તો એના કારણે શું થશે? તો એ બધા જ જે એકબીજા વચ્ચેનો કોન્ટેક્ટ એરિયા તો નજીક નજીક બધા આવી જશે, એટલે કે એકબીજાનો કોન્ટેક્ટ એરિયા ઘટી જશે, નજીક આવશે એટલે કોન્ટેક્ટ એરિયા વધી જશે, અરે તો એ કોન્ટેક્ટ એરિયા વધશે એના કારણે એનો રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થઈ જશે. તો આ રીતે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. પણ એનાથી બીજી રીતે અલગ વિચારીએ તો ઓન ધી અધર હેન્ડ ધ રેઝિસ્ટન્સ વોલ ડિક્રીઝ, એ ખાસ ધ્યાન રાખજો, ઇન્ક્રીઝ નથી, પ્રિન્ટ મિસ્ટેક છે, ડિક્રીઝ આવશે. અહીંયા ડિક્રીઝ કરી નાખજો, પ્રિન્ટ મિસ્ટેક છે, એ મેં સુધારી લીધું. રેઝિસ્ટન્સ વોલ ડિક્રીઝ ઇફ ધ કાર્બન ગ્રેન્યુઅલ્સ વેર મૂવ અપાર્ટ ડ્યુ ટુ ડિક્રીઝિંગ પ્રેશર. તો હવે એનાથી ઉલટું કરીએ કે જો પ્રેશરને રિલીઝ કરીએ એટલે કે પ્રેશર ઓછું કરીએ તો એના જે કાર્બનના ગ્રેન્યુઅલ્સ છે એકબીજાથી દૂર જશે, અને ગ્રેન્યુઅલ્સ દૂર જવાના કારણે એનો રેઝિસ્ટન્સ છે ડિક્રીઝ થશે, ઘટશે. તો આ રીતે કાર્બન ગ્રેન્યુઅલ્સ વચ્ચેનું જે કોન્ટેક્ટ એરિયા છે એ કોન્ટેક્ટ એરિયામાં ચેન્જીસ કરાવી અને આપણે એનું રેઝિસ્ટન્સમાં ચેન્જ કરાવી શકીએ છીએ. અને રેઝિસ્ટન્સ ચેન્જ થશે તો આપણે ખબર છે કે એના અકોર્ડિંગલી કરંટમાં આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. તો સાઉન્ડ વેવ એટલે કે જેને આપણે પ્રેશર વેવ પણ કહીએ છીએ, તો પ્રેશર વેવના કારણે કરંટમાં ચેન્જીસ આવશે. તો જોઈએ આગળ, તો સિમેટિક ડાયાગ્રામ ઓફ ધ કાર્બન માઇક્રોફોન ઇઝ શોન ઇન નેક્સ્ટ ફિગર. તો ફિગરમાં ડાયાગ્રામ ઇન્ડિકેટ કરેલો છે, તો ડાયાગ્રામ આપણે જોઈએ. તો યા તમે જોઈ શકો છો કે વચ્ચેનું જે ભાગ છે બરોબર, એમાં એ જે વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ ડોટ છે બરોબર, તો એમાં બ્લેક કલરનો ડોટ છે એ કાર્બન ગ્રેન્યુલ્સ છે. તો કાર્બનના દાણાદાર દાણા અહીંયા અંદર એક પેકેટમાં રાખેલા છે, જેની ફરતે કોન સ્વરૂપમાં અહીંયા સ્પ્રિંગ સાથે એક તાર જોડેલો છે, ને અહીંયા જે ડોટ ડોટ લાઈન કરેલી છે બરાબર, તો એ લાઈન ઉપરથી એટલે કે જે આપણે માઇક્રોફોનમાં જોતા હોઈએ તો જાડી જાડી જેવી રચના હોય છે આગળના ભાગે, તો એ જાડી જેવી રચના છે, તો એથી આપણે કંઈક બોલીએ છીએ તો એના કારણે અહીંયા સાઉન્ડ વેવના કારણે એ પ્રેશર ઇન્ક્રીઝ થશે, એટલે કે એના ઉપર પ્રેશર આવશે બરાબર, તો એ પ્રેશર અહીંયાથી ડાયરેક્ટ અંદર મૂવ થશે અને એ જે કોનવાળો ભાગ છે એના ઉપર પ્રેશર લાગશે બરાબર, તો એ પ્રેશર એ કોનવાળા ભાગ ઉપર લાગશે અને એના કારણે આ જે બ્લેક ભાગ જે અંદર દબાશે, તો એ દબાવવાના કારણે જે વચ્ચેનો ભાગ જે કાળા કાળા ભાગ જે કાર્બન ગ્રેન્યુલ્સ છે એના ઉપર એ પ્રેશર ક્રિએટ કરશે અને એનું જે વચ્ચેની જગ્યા છે જગ્યા ઉપર એ કોન્ટેક્ટ એરિયા ઇન્ક્રીઝ થશે અને એની ઇફેક્ટ અહીંયા જે બીજો બ્લેક ભાગ છે જેને સાથે L1 બરાબર ફર્સ્ટ અહીંયા ટ્રાન્સફોર્મર રાખેલું છે અને પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ છે, તો સેકન્ડરી વાઇન્ડિંગ સાથે એ બીજો ભાગ એટલે કે કાર્બન બોક્સ છે બરાબર, કાર્બન અહીંયા પ્લેટ છે એ જોડેલી છે L1 સાથે બરાબર, તો L1 સાથે એના કારણે એના EMF પ્રોડ્યુસ થશે, એ અહીંયા ટ્રાન્સફોર્મરથી L2 ઉપર પહોંચાડશે અને એનું ઇન્ક્રીઝ કરાવશે.
તો આ રીતે અહીંયા બેટરી પણ સાથે કનેક્ટ કરાવેલી છે, પણ તમે જોજો તો એક બેટરીનો અહીંયા કોન્ટેક્ટ આપેલો છે. તો જોઈએ આગળ. ધ સાઉન્ડ વેવ ફોલિંગ ઓન ધ વેરી થિન બટ હાઈલી ફ્લેક્સિબલ મેટલ ડાયાફ્રામ સેપ ઇટ ઇન ટુ વાઇબ્રેશન. તો બહુ જ થિન છે પણ બહુ જ ફ્લેક્સિબલ હોય એવો મેટલ ફ્રેમ લીધેલું છે, એના ઉપર એ ઇન્સિડન્ટ કરવામાં આવે છે સાઉન્ડ વેવ. ડ્યુ ટુ ધીસ વાઇબ્રેશન અ વેરિંગ પ્રેશર ઇઝ એપ્લાઇડ ઓન ધ કાર્બન ગ્રેન્યુલ સ્ટેક્ડ બિટવીન ધ કાર્બન બ્લોક એન્ડ ધી ડાયાફ્રામ. બરાબર. તો ડાયાફ્રામ અને કાર્બન બ્લોકની વચ્ચે, બરાબર, ડાયાફ્રામ અને કાર્બન બ્લોકની વચ્ચે જે ગ્રેન્યુલ્સ રાખેલા છે એ ગ્રેન્યુલ્સ ઉપર પ્રેશર ઇન્ક્રીઝ થશે. ધીસ વેરીઝ રેઝિસ્ટન્સ ઓફ ધ માઇક્રોફોન ઇન સ્ટેપ વિથ ધ વેરિએશન ઇન ધી ઇન્સિડન્ટ સાઉન્ડ. તેના કારણે શું થશે તો માઇક્રોફોન જે માં એ વેરિએશન ક્રિએટ કરશે, સાઉન્ડ એવું હશે એ પ્રમાણે એનું રેઝિસ્ટન્સમાં વેરિએશન કરશે. તો જો જેટલું સાઉન્ડ વધારે આવશે કે જેટલું પ્રેશર વધારે હશે એ પ્રેશરના કારણે એમાં રેઝિસ્ટન્સમાં ચેન્જીસ આવશે, ઓછું હશે તો એ પ્રમાણે ચેન્જીસ આવશે. આગળ જોઈએ. ઇફ ધ માઇક્રોફોન ઇઝ કનેક્ટેડ ઇન સર્કિટ કન્ટેનિંગ અ બેટરી એન્ડ કોઇલ ધેન કરંટ ઇન ધ સર્કિટ વેરીઝ અકોર્ડિંગ ટુ ધ ચેન્જ ઇન ધી સ્પીચ. તો હવે માઇક્રોફોન છે એની સાથે સર્કિટ અને બેટરી જોડી દીધેલી છે અને સાથે કોઇલ પણ છે. તો જે પ્રમાણે સ્વીચમાં ચેન્જ આવશે એ પ્રમાણે એના બેટરી સાથે એની સાથે જે કોઇલ જોડેલી છે અને કોઇલના કારણે ફાઇનલી કરંટમાં ચેન્જીસ આવશે જે એની સર્કિટ સાથે જોડેલી છે. ધીસ વેરિએશન ઇન ધી સ્પીચ અને એના કારણે સ્પીચમાં વેરિએશન આવતું હશે એ પ્રમાણે એના રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે અને ફાઇનલી એને સર્કિટમાં ચેન્જીસ આવશે. સર્કિટમાં ચેન્જીસ આવશે મતલબ કે કરંટમાં ચેન્જીસ આવશે. ધીસ વેરિએશન ઇન ધ સર્કિટ કરંટ સેટઅપ એન્ડ ઇન્ડ્યુસ EMF ઇન ધી કોઇલ L1. તો એના કારણે જે કરંટમાં ચેન્જીસ આવે છે બેટરી સાથે જે, તો એના કારણે અહીંયા L1 છે એમાં ઇન્ડ્યુસ EMF ક્રિએટ થશે L1માં, વિચ મે બી ફર્ધર સ્ટેપ્ડ અપ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સફોર્મર. જે EMF પ્રોડ્યુસ થાય છે એને અગેન સ્ટેપ્ડ અપ એટલે કે એ ટ્રાન્સફોર્મર જોડેલું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ અપના કારણે એ L2માં ફર્ધર EMF ઇન્ક્રીઝ થશે. ઇટ મે બી નોટેડ ધેટ મેટલ ડાયફ્રામ હેઝ ટુ બી સુટેબલી ડેમ્પ્ડ બાય કોટન વૂલ ઇન ઓર્ડર ટુ અવોઇડ પ્રોમિનન્ટ રેઝોનન્સ ઇફેક્ટ. તો જ્યારે મેટલ ડાયફ્રામ છે એકવાર તમે પ્રેશર આપી દીધું તો અમુક સમયે એ કન્ટિન્યુઅસ વાઇબ્રેશન કરશે અને આપણે રેઝોનન્સ કહીએ છીએ. તો એ રેઝોનન્સ ઇફેક્ટ ન થાય અને તરત જ એ જેવું સાઉન્ડ આવે છે તરત જ એ ડેમ્પિંગ બંધ થઈ જાય. તો એના માટે કોટન વૂલ એટલે કે આપણે રૂ કહીએ છીએ, બરાબર, તો રૂનો ટુકડો રાખવો પડે છે. બરાબર. તો એ રૂનો ટુકડો કોટન વૂલ રાખીએ છીએ તો એના કારણે જે રેઝોનન્સ ઇફેક્ટ થશે એ નહીં થાય અને એના કારણે તરત જ ડેમ્પિંગ થઈ જશે. તો એટલા માટે એ રાખવું પણ જરૂરી છે. સચ માઇક્રોફોન આર નોન ડાયરેક્શનલ ઇન નેચર. બરાબર. તો એ માઇક્રોફોન નોન ડાયરેક્શનલ છે અને ડાયરેક્શન સાથે બંને બાજુ વાઇબ્રેશન કરી શકે છે. નોન ડાયરેક્શનલ ઇન નેચર હેવ ગુડ ફ્રિક્વન્સી રિસ્પોન્સ. તો એના કારણે એનો ફ્રિક્વન્સી રિસ્પોન્સ સારો હોય છે એન્ડ ગીવ કન્સિડરેબલી આઉટપુટ અને એના કારણે આઉટપુટ પણ પ્રોપર મળે છે. એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ સામે હશો, સામે હો અને બોલો તો જ એ રેકોર્ડ કરશે. બરાબર. તો એ સાઈડમાંથી તમે બોલતા હશો તો પણ એ તમારું સાઉન્ડ છે, અવાજ છે એ કેચઅપ કરી લેશે. બરાબર. એટલા માટે એને કીધું છે કે નોન ડાયરેક્શનલ ઇન નેચર એન્ડ હેવ ગુડ ફ્રિક્વન્સી રિસ્પોન્સ. બરાબર. તો મોટાભાગની ફ્રિક્વન્સીને કેચઅપ કરે છે એન્ડ ગુડ કન્સિડરેબલ આઉટપુટ અને આઉટપુટ પણ સારો આપે છે. બીકોઝ અહીંયા આઉટપુટમાં તમે ટ્રાન્સફોર્મરથી જે EMF પ્રોડ્યુસ થતું એને ટ્રાન્સફોર્મરના કારણે L2માં એમ્પ્લિફાય કર્યું છે એટલા માટે આઉટપુટ પણ કન્સિડરેબલી મળશે. હાલ તો સિરિયસ ડ્રોબેક પણ છે એના. તો જોઈએ ફર્સ્ટ વન, તે આર નોઇસી. બરાબર. તો એનો એ અવાજ ક્રિએટ કરે છે નોઇસી જે ધે જનરેટ અ ઓબ્જેક્શનેબલ બેકગ્રાઉન્ડ હિસ. બરાબર. તો એ બેકગ્રાઉન્ડમાં હિસ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. તો તમે જો તો કે આપણે કહીએ છીએ કે સિટી વાગે છે. બરાબર. તો એ હિસ તો એવો અવાજ આવતો હશે હિસનો સ્મોલ ટુ ધ ક્રાઇંગ નોઇઝ. તો અમુક નાનો અવાજ એવો હિસનો આવતો હોય છે. ધે આર નોટ સુટેબલ ફોર હાઈ ક્વોલિટી રિપ્રોડક્શન. પરંતુ
હાઈ ક્વોલિટી રિપ્રોડક્શન માટે યુઝ ન કરી શકીએ, એટલું પ્રોપર ક્વોલિટી સારી નથી કે જે આપણે બહુ જ સારો અવાજ કે કોઈ સ્ટુડિયો હોય સ્ટુડિયોમાં આપણે રેકોર્ડિંગ માટે યુઝ કરી શકીએ એટલું સારું નથી. થર્ડ પોઈન્ટ, તે સફર ફ્રોમ અનધર ડિફેક્ટ નોન એઝ પેકિંગ. પરંતુ એક બીજો પણ પ્રોબ્લેમ છે કે જે પેકિંગનો, જે પેકિંગનો કઈ રીતે, તો જોઈએ કે ધેટ ઇઝ ક્લિન્જિંગ ટુગેધર ઓફ ધ ગ્રેન્યુલ્સ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર. તો જ્યારે ભેજવાળું વાતાવરણ હશે, મોઇસ્ચર પ્રેઝન્સ હશે, તો એવા સમયે શું થશે, કાર્બન ગ્રેન્યુલ્સ છે એકબીજા સાથે ક્લિન્જિંગ કરી જાય છે, એટલે કે ટુગેધર ચોંટી જાય છે. પરંતુ બે ત્રણ કાર્બન ગ્રેન્યુલ્સ હતું તો બધા જ એકબીજા સાથે ચોંટી જશે, તો એના ઉપર જ્યારે પ્રેશર તમે એપ્લાય કરશો તો એનું કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ થશે નહીં. તો ઓલરેડી એ બધા ટુગેધર ક્લિન્ચિંગ કરી ગયા છે, બરોબર ચોંટી ગયા છે, એના કારણે એનો જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ નહીં થાય. ધીસ રિડ્યુસ ધ રેઝિસ્ટન્સ ઓફ ધી માઇક્રોફોન એન્ડ રેન્ડર્સ ઇટ ઇનસેન્સિટિવ. બરાબર, તો એના કારણે એનું રેઝિસ્ટન્સ છે ડિક્રીઝ થઈ જશે, રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે તો એના ઉપર પ્રેશર નહીં લાગે અને આઉટપુટ પ્રોપર આવશે નહીં. તો આ રીતે માઇક્રોફોન પ્રોપર હેન્ડલિંગ થશે નહીં અને પ્રોપર તમારું અવાજ જે અવાજ નહીં આવે. તો આ રીતે કાર્બન માઇક્રોફોન વર્ક કરે છે. ખાસ એના ત્રણ ડ્રોબેક છે, કઈ રીતે વર્ક કરે છે આપણે જોયું, એનો સર્કિટ ડાયાગ્રામ કેવો છે એ પણ જોયું, પણ ત્યાર પછી એનું કે શેનું બનેલું છે, કેવી રીતે બને છે એ પણ આપણે જોયું, કેવી રીતે પ્રિન્સિપલ એનું શું છે એ પણ આપણે વાત કરી, અલગ અલગ માઇક્રોફોનના કેટલા ટાઈપ્સ છે એ પણ આપણે જોયું. તો વન બાય વન આપણે માઇક્રોફોન જોતા જશું. તો નેક્સ્ટ છે રિબન માઇક્રોફોન, એ આપણે કાલે લઈશું. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.